चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मजा माने बधाई, खूब सरस। चलो आज आप धोरण बे अने विषय गुजराती तेमा आपणे थोड़ूक लेसन जोईए। आज तो तेमा एक लेसन शीखाड़ू के आडा अवड़ा शब्द योग्य रीते गोठवी अने वाक्य बनावो, बनावीने लखो। शू लख्यु छे? आडा अवड़ा शब्द योग्य रीते गोठवी, वाक्य बनावो अने तेने लखो। तो अहीं आपणे जे वाक्य बनावानुं छे तेना आडा अवड़ा शब्द लखेला छे, जेम के रजा छे आजे निशाळमां। तो एनुं सीधुं वाक्य शुं थाय खबर छे तमने बाळ मित्रो? तेनुं सीधुं वाक्य थशे के आजे निशाळमां रजा छे। वाक्य केवी रीतना बनशे? आवी रीतना, आजे निशाळमां रजा छे। लखेलुं शुं छे? आडुं अवड़ुं छे, रजा छे आजे निशाळमां। आડા અવડા શબ્દો ગોઠવેલા છે તો તમારે તેને સરખી રીતે ગોઠવી અને વાક્ય આવી રીતના બનશે। ચાલો બીજું વાક્ય જોઈએ આપણે। ખૂબ ભાવે છે મને જલેબી, ખૂબ ભાવે છે મને જલેબી। તો વાક્ય સીધું કેવી રીતના થશે? તો કે જલેબી જલેબી મને ખૂબ ભાવે છે। શું સરખું વાક્ય થશે? જલેબી મને ખૂબ ભાવે છે। ચાલો પછી ત્રીજા નંબરનું વાક્ય છે, થયું છે મોડું બહુ પાર્થને, થયું છે મોડું બહુ પાર્થને। તો સીધી રીતના વાક્ય કેવી રીતના થશે? શબ્દ આડાવડા આપ્યા છે અહીંયા, તો તમારે કેવી રીતના લખવાનું રહેશે? પાર્થને લખવો જોઈએ, પાર્થને બહુ મોડું થયું છે। શું થશે વાક્ય? પાર્થને બહુ મોડું થયું છે। ચાલો પછી આપણે ચોથા નંબરનું વાક્ય જોઈએ, છે સરસ નાચે મીરા। આડાવડા શબ્દો ગોઠવેલા છે, છે સરસ નાચે મીરા। તો આપણે વાક્ય શું થશે? મીરા સરસ નાચે છે, મીરા સરસ નાચે છે। વાક્ય શું થયું? મીરા સરસ નાચે છે। ચાલો પછી છેલ્લું વાક્ય જોઈએ, પાંચમું, તરે નાવ છે નદીમાં। વાક્ય શું છે આમાં લખેલા આડાવડા અક્ષર શું છે? તરે નાવ છે નદીમાં। તો આપણે લખીએ તો સરખું વાક્ય આમ થશે, નાવ નદીમાં તરે છે, નાવ નદીમાં તરે છે। સરખી રીતના વાક્ય એવી રીતના થશે। ચાલો પછી જોઈએ આપણે બીજું, કે લખ્યું છે કે નીચે આપેલા અક્ષરો પરથી શરૂ થતા બીજા એવા શબ્દ લખો। આપણે અહીંયા ર છે, શું છે? આપણે અહીંયા ર આપ્યો છે, તો ર ઉપરથી આપણે શબ્દ લખવાના। એક તો લખશું આપણે ર કા બી, રકા બી। પછી શું લખી શકાય ર ઉપરથી? ને તકે રી શ। પછી શું લખી શકાય? તકે ર મ ક ડુ, રમકડુ। ચાલો પછી આપણે ખ ઉપરથી ને શબ્દ લખવાના છે, ખ ઉપરથી શબ્દ શું થશે? એક તો થશે ખ લ, પછી બીજો શું થશે શબ્દ? તમારે ખ ઉપરથી ને શબ્દ, આપણે બધા ત્રણ ત્રણ શબ્દ લખશું, ખ ર
गो श पछी त्रीजो बीजो एक शब्द लखी सकी आपणे खा रे क खारे क। हवे चकली तलवार ऊपरथी ने शब्द लईए तलवार ऊपरथी ने तो शुं थशे तर बू च तरबूच। पछी बीजो शब्द लखीए तो तरणु पछी तल वार पछी शुं लखशुं आपणे च ऊपरथी ने शब्द आवशे शुं आवशे च ऊपरथी ने शब्द आपणे लखीए एक तो लखीए च मे ली चमेली पछी च क ली चकली। पछी आपणे बीजो च ऊपरथी एक शब्द लखीए च म ची चमची। चलो पछी श ऊपरथी ने स ऊपरथी ने कया शब्द लखशुं शर આપણે લખીએ શેર ડી શું શબ્દ લખીએ શેર ડી પછી લઈએ આપણે શરણાઈ શરણાઈ પછી શમ ડી શમડી શેર ડી શરણાઈ શમડી। આવી રીતના ર ઉપરથી શબ્દ જોયા ખ ઉપરથી ત ઉપરથી ચ ઉપરથી અને શ ઉપરથી। ચાલો પછી એક બીજું લેસન જોઈએ આપણે લખ્યું છે કે કૌંસમાં આપેલા યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। કૌંસમાં અહીંયા શબ્દ આપ્યા છે તેમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે તો લખ્યું છે બા ખાલી જગ્યા શ તો આમાંથી બેમાંથી કયો શબ્દ આવશે આપણે ગ લગાડીએ તો આવે ના આવે તો શું થાય બા ગ સ એવો શબ્દ ના હોય તો આપણે અહીંયા શું લગાડવાનું રહેશે ક શબ્દ વાંચો તો તમને વ્યવસ્થિત લાગવો જોઈએ એ શબ્દ મૂકવાનો હોય આપણે તો થયું બાકસ શું થયું બાકસ। ચાલો પછી મર ખાલી જગ્યા આ બેમાંથી કયો શબ્દ આવશે એમાં તો આવશે મરની એવું તો હોય નહીં। ચાલો તો આપણે અહીંયા ઘ છે ઘી તે લગાડીએ તો શબ્દ શું થયો મરઘી। પછી ત્રીજા નંબરની ખાલી જગ્યા જોઈએ આપણે લખ્યું છે ખાલી જગ્યા રમ ખાલી જગ્યા રમ લે રમ એવું તો હોય નહીં તો આપણે શું લગાડવાનું કે તો શબ્દ શું થશે કે રમ। પછી ચોથા નંબરની ખાલી જગ્યા જોઈએ આપણે ખાલી જગ્યા લાબ શું લખ્યું છે ખાલી જગ્યા લાબ તો આપણે શું કરશું અહીંયા ગણેશ બાવાળું ગુ લા બ ગુલાબ। પછી જ મ રુ આરુ લાગશે કે આરુ લાગશે જ મ ખાલી જગ્યા હ બે રુ છે પણ આપણે અહીંયા કયો રૂ લાગશે તમને ખબર છે કયો રૂ લાગે હ પેલો છે તે લાગે જમરુ ખ આપણે શબ્દ શું થયો જમરુ ખ। આવી રીતના આપણે કૌંસમાં આપેલા એ શબ્દ વડે ખાલી જગ્યા પૂરી અને વાક્ય બનાવ્યા શબ્દ લખ્યા બરાબર। હવે એક બીજી ખાલી જગ્યા હું તમને કહું તો આપણે અહીંયા લઈએ અ આપ્યો છે ખાલી જગ્યા ઈ આપ્યો છે ખાલી જગ્યા ઉ આપ્યો છે ખાલી જગ્યા પછી અહીંયા ખાલી જગ્યામાં શું આવશે પછી એ આપ્યો છે તો ખાલી જગ્યા હોય તો શું આવે ચાલો
अजगर नो छे, शू छे आ अजगर नो, तो अहीं शू आवशे आगबोट नो आ ईयळ नो होय तो आपणे नानो ई मोटो ई पछी ऊ होय तो शू आवे ઉત્તરાયણનો ઉ, ઋષિનો ઋ, પછી અહીંયા શું આવે? અહીંયા આવશે એ, પછી અહીં, પછી અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? તો કે ઓ, ઔ પછી અમ, પછી અહ, આવી રીતના અ અજગરવાળી જેને આપણે સ્વર કહીએ તેની ખાલી જગ્યા આપણે અહીંયા જોઈ. ચાલો હવે ઘણું બધું લેસન જોયું આપણે આજે, તો હવે આ લેક્ચર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે જોશું બીજું. તો નમસ્તે બાળમિત્રો.